જે રીતના આપણે ગુજરાતને અનુલક્ષીને ગુજરાતમાં પ્રથમ વારની વાત કરી હતી એ જ રીતના હવે ભારતને અનુલક્ષીને ભારતની અંદર પ્રથમવારની વાત કરીશું તો વિદાઉટ એની ટાઈમ વેસ્ટ શરૂઆત કરીએ છીએ આજનો મહત્વપૂર્ણ વિડીયો પહેલું જ ક્વેશ્ચન છે કે ભારતની અંદર પ્રથમ ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ હતી તો આન્સર આવશે 1837 માં થઈ હતી અહીંયા વાત થાય છે ભારતને અનુલક્ષીને જે રીતના આપણે ગુજરાતને અનુલક્ષીને વાત કરી હતી કે ભાઈ ગુજરાતમાં ટપાલ સેવા ટેલિવિઝન પછી બીજી ઘણી બધી બાબતોની વાત કરી હતી એ આપણે ગુજરાતને અનુલક્ષીને વાત કરી હતી હવે આપણે ભારતને અનુલક્ષીને વાત કરવાની છે આગળ વાત કરીએ ભારતની અંદર પહેલી વખત તાર વ્યવસ્થા ક્યાં જોવા મળી હતી તો કોલકાતા અને ડાયમંડ હાર્બરની વચ્ચે જોવા મળી હતી ક્યારે જોવા મળી હતી તો અઢારસો ને એકાવન ની અંદર જોવા મળી હતી ભારતની પ્રથમ યુનિવર્સિટી કઈ છે તો યાદ રાખજો નાલંદા યુનિવર્સિટી બહુ પહેલાની યુનિવર્સિટી છે ક્યાં આવેલી છે બિહારની અંદર આવેલી છે આગળ વાત કરીશું ભારતનું પ્રથમ જહાજ કયું હતું તો યાદ રાખજો આઈએનએસ કાવેરી જે ભારતનું પહેલું જહાજ હતું આગળ વાત કરીએ ભારતનું પ્રથમ પરમાણુ જહાજ કયું હતું તો યાદ રાખજો આઈએનએસ ચક્ર જે ભારતનું પહેલું પરમાણુ સક્ષમ જહાજ હતું વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું આગળ વાત કરે ભારતની પ્રથમ મધ્યમ અંતરની મિસાઇલ કઈ હતી જેનું નામ હતું અગ્નિ યાદ રાખીશું ભારતની પહેલી મધ્યમ અંતરની મિસાઇલ કઈ હતી અગ્નિ હતી આગળ વાત કરે ભારતનું પ્રથમ પરમાણુ રિએક્ટર કયું હતું તો એ હતું અપ્સરા નહીં યાદ રાખજો અપ્સરા નામનું પરમાણુ રિએક્ટર એ ભારતનું પહેલું રિએક્ટર હતું આગળ વાત કરીએ પ્રથમ વખત એશિયન ગેમ્સનું આયોજન ભારતની અંદર ક્યારે થયું હતું અને ક્યાં થયું હતું તો ઓગણીસોને માં થયું હતું નવી દિલ્હીની અંદર થયું હતું પહેલી વખત એશિયન ગેમ્સનું આયોજન આગળ વાત કરે ભારતનું પહેલું સમાચાર પત્ર કયું હતું તો બંગાળ ગેજેટ હતું જે રીતના આપણે ગુજરાતને અનુલક્ષીને વાત કરીએ તો ભાઈ ગુજરાતનું પ્રથમ સમાચાર પત્ર મુંબઈ સમાચારપત્ર હતું તો એ ગુજરાતને અનુલક્ષીને હતું ભારતની વાત થાય તો ભારતનું પહેલું સમાચાર પત્ર હતું બંગાળ ગેજેટ જેની શરૂઆત 1780 માં થઈ હતી કોના દ્વારા થઈ હતી તો જેમ્સ રિક્કી દ્વારા એની શરૂઆત કરવામાં આવી હતી આગળ વાત કરીએ ભારતમાં તમામ પરિવારો માટે બેંકનું ખાતું ખોલનાર પ્રથમ રાજ્ય કયું હતું તો આન્સર આવશે કેરળ હતું આગળ વાત કરીએ દેશનું પ્રથમ મફત વાઈફાઈ ઝોન ક્યાં ડિક્લેર કરવામાં આવ્યું હતું તો દિલ્હીની અંદર કરવામાં કરવામાં તો દિલ્હીમાં પણ સ્પેસિફિક પૂછાય આન્સર આવશે કોનાટ અંદર આગળ વાત કરીએ દિલ્હીની બહાર સૌ પ્રથમ પ્રવાસી ભારતીય દિવસનું આયોજન ક્યાં થયું હતું તો આપણા ગુજરાતમાં થયું હતું બે હજાર ને પંદરમાં નોર્મલી જે પ્રવાસી ભારતીય દિવસનું આયોજન છે એ નવી દિલ્હીની અંદર થતું હોય છે દિલ્હીની થતું હોય છે પરંતુ પહેલી વખત દિલ્હીની બહાર થયું હતું ગુજરાતની અંદર થયું હતું બે હાજર ને પંદર માં થયું હતું આગળ વાત કરે ભારતની પ્રથમ બેંક કઈ હતી તો બેંક ઓફ હિન્દુસ્તાન હતી યાદ રાખજો જેની સ્થાપના સત્તરસો ને સિત્તેર માં થઈ હતી આગળ વાત કરે ભારતનું પ્રથમ રેલવે એટલે કે રેલવે કહેવાય કે પહેલી વખત ટ્રેન છે એ ક્યાંથી ક્યાં વચ્ચે દોડી હતી ભારતની અંદર પહેલી વખત તો આન્સર આવશે થાણાથી મુંબઈ વચ્ચે દોડી હતી ક્યારે તો અઢારસો ની અંદર યાદ રાખીશું આગળ વાત કરીએ ભારતની અંદર પ્રથમ ઇલેક્ટ્રિક રેલવે ક્યાં એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી તો મુંબઈ અને કુર્લા વચ્ચે એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી ક્યારે તો કોલકાતા ની અંદર યાદ રાખીશું ભારતની પ્રથમ કાપડ મિલ ક્યાં આવેલી છે તો એ કોલકાતાની અંદર આવેલી છે જેની સ્થાપના અઢારસો ને અઢાર માં થઈ હતી નામ છે ફોર્ટ ગ્લોસ્ટર ઓકે ફોર્ટ ગ્લોસ્ટરની અંદર આ પહેલી કાપડની મિલ સ્થાપિત કરવામાં આવી હતી આગળ વાત કરીએ ભારતનું પ્રથમ જળ વિદ્યુત મથક એ કહ્યું હતું તો શિવ સમુદ્રમ એનું નામ હતું ક્યાં આવેલું છે કર્ણાટકાની અંદર આવેલું છે જેની સ્થાપના થઈ હતી વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ આગળ વાત કરે પહેલી વખત ફ્રેન્ચ વેપારી મથક ક્યાં સ્થાપ્યું હતું તો આન્સર આવશે સુરતની અંદર સ્થાપ્યું હતું સોળસો ને ચૌદ માં ઓકે સૌથી પહેલા ફ્રેન્ચ મથક વેપારી મથક સ્થાપવામાં આવ્યું હતું આગળ વાત કરીએ ભારતની પ્રથમ કોલસાની ખાણ ક્યાં આવેલી છે તો એ પશ્ચિમ બંગાળમાં છે જેનું નામ છે રાણીગંજ તો રાણીગંજ ખાણ છે જે પશ્ચિમ બંગાળમાં આવેલી છે જે ભારતની ભારતની પહેલી ખાણ છે આગળ વાત કરીએ અંદર પ્રથમ યોજના ક્યારે શરૂ થઈ હતી અને કોના દ્વારા શરૂ થઈ હતી તો જવાહરલાલ નહેરુ સમય હતો ઓગણીસો એકાવન ની અંદર શરૂઆત કરવામાં આવી હતી આગળ વાત કરીએ ભારતની અંદર પ્રથમ આકાશવાણી કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું હતું

આગળ વાત કરે ભારતની પ્રથમ વાર ઓકે સ્થાપિત કરવામાં આવી હતી તો અવાડીની અંદર સ્થાપિત કરવામાં આવી હતી અવાડી ક્યાં આવેલું છે તમિલનાડુની અંદર આવેલું છે વાત કરે પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ ક્યાં સ્થાપિત કરવામાં આવી હતી તો પાદરી જોવાન બ્રુસ્ટમેન દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી કઈ જગ્યાએ તો ગોવા ઓકે 1756 માં સ્થાપિત કરવામાં આવી હતી યાદ રાખજો ભારતની પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ આગળ વાત કરે ભારતનું પ્રથમ ખનીજ તેલનો કુવો એ ક્યાંથી મળી આવ્યો હતો તો યાદ રાખજો દિગ્બોઈ દિગ્ભોઈ ક્યાં આવેલું છે આસામની અંદર આવેલું છે અને અઢારસોને ની અંદર ભારતનો પ્રથમ ખનીજ તેલનો કૂવો મળી આવ્યો હતો દિગ્બોય યાદ રાખીશું ક્યાં આવેલું છે અસમની અંદર આવેલું છે આગળ વાત કરીએ ભારતમાં પહેલી વખત હવાઈ ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ હતી તો આન્સર આવશે અલાહાબાદથી નૈનીતાલ વચ્ચે થઈ હતી શરૂઆત થઈ હતી ઓગણીસોને માં પહેલી વખત હવાઈ ટપાલ માર્ગની આગળ વાત કરીએ ભારતનું પ્રથમ પરમાણુ પરીક્ષણ કોના સમયમાં થયું હતું બધાને ખબર છે ઇન્દિરા ગાંધીના સમયમાં થયું હતું રાજસ્થાનના પોખરણની અંદર થયું હતું અને એ સાલ હતી ઓગણીસો ને ચુમ્મોતેર વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું આગળ વાત કરીએ ભારતનું પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો હતો તો યાદ રાખજો આર્યભટ્ટ પરંતુ ખાલી ઉપગ્રહ એ ભારતીય હતો પરંતુ જે રોકેટ લોન્ચ લોન્ચિંગ માટે જે રોકેટ યુઝ કર્યું હતું એ રશિયન રોકેટ હતું તો યાદ રાખજો ભારતનો પ્રથમ સ્વદેશી ઉપગ્રહ કૃત્રિમ કૃત્રિમ ઉપગ્રહ જેને સ્વદેશી રોકેટથી લોન્ચ કરવામાં આવ્યો હોય તો એવો ઉપગ્રહ હતો રોહિણી જેને ઓગણીસો એસી માં સ્વદેશી યાન એટલે કે ભારતના રોકેટ દ્વારા જ લોન્ચ કરવામાં આવ્યો હતો તો કન્ફ્યુઝ ના થતા જેવો ક્વેશ્ચન પૂછાય એવો તમારે આન્સર લખવાનો પ્રથમ કૃત્રિમ ઉગ્ર પૂછાય તો આર્યભટ્ટ લખીશું પરંતુ એમ પૂછાય કે એવો કૃત્રિમ થયું હતું ચૌદ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હતું અને સમય ઇન્દિરા ગાંધીનો હતો આગળ વાત કરીએ કોટ શરૂ કરનાર પહેલું રાજ્ય ભારતની અંદર કયું હતું તો આપણું ગુજરાત હતું જેને પહેલી વખત ઓકે સંધ્યા ની શરૂઆત કરી હતી આરોગ્ય અદાલત શરૂ કરનાર ગુજરાત ભારતની અંદર પહેલું રાજ્ય કયું બન્યું હતું તો કર્ણાટક બન્યું હતું યાદ રાખીશું પછી ભારતમાં સૌ પ્રથમ મુક્ત રાજ્ય કયું બની ગયું હતું તો યાદ રાખજો દિલ્હી એ સૌથી પહેલું કેરોસીન મુક્ત ભારત સોરી કેરોસીન મુક્ત રાજ્ય બની ગયું હતું આગળ વાત કરીએ ભારતની પ્રથમ ઓપન યુનિવર્સિટી એ ક્યાં આવેલી છે તો આંધ્રપ્રદેશમાં આવેલી છે આંધ્રપ્રદેશ ઓપન યુનિવર્સિટી યાદ રાખજો જે ભારતની પહેલી ઓપન યુનિવર્સિટી હતી તો આજના લેક્ચરમાં આપણે ભારતને અનુલક્ષીને પહેલી વખત કોઈ ઘટના બની હોય એ આપણે જોઈ ગયા તો મોસ્ટ આઈએમપી જીકે નો વિડીયો હતો આઈ હોપ શું તમને ગમ્યો હશે આપણે મળીશું નેક્સ્ટ જીકે ના વિડીયોમાં બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત